नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विज्ञान विषय प्रकरण 8 सजीवों केवी रीते प्रजनन करे छे तेनो अभ्यास करीशु। विद्यार्थी मित्रों, सजीवों ने जीवित रहेवा माटे आपणे विविध प्रकारनी जैविक क्रियाओं करी छी, जेम के पोषण, श्वसन, उत्सर्जन, परिवहन, ऊर्मिवेगनु वहन वगैरे सजीवोनी अगत्यनी जैविक क्रियाओ छे। आमाने कोई पण एक क्रिया जो नियमित रीते ना थाय तो ए क्रियानी असर बीजा पर पण पड़े छे अने आपणा माटे जीववू मुश्किल बनी जाय छे। एटले के आ जैविक क्रियाओ सजीवना जीवित रहेवा माटे जरूरी छे। विद्यार्थी मित्रों, तो प्रजनन એ મનુષ્યને જીવવા માટે અગત્યની જૈવિક ક્રિયા નથી, તેમ છતાં બધા જ સજીવો શા માટે પ્રજનન કરે છે? સજીવો પ્રજનન શા માટે કરે છે અને પ્રજનનની અગત્યતા શું છે? અન્ય જૈવિક ક્રિયાની જેમ તે જીવિત રહેવા માટે તો જરૂરી નથી, ઉપરાંત પ્રજનનની ક્રિયા જ્યારે થાય છે ત્યારે એની સંતતિના નિર્માણ કરવા માટે સજીવોને વધુ ને વધુ ઊર્જા ખર્ચવી પડે છે, છતાં સજીવો શા માટે પ્રજનન કરે છે? તો પ્રજનન સિવાયની અન્ય જૈવિક ક્રિયાઓ જે રીતે સજીવના જીવંત રહેવા માટે જરૂરી છે, તે જ રીતે પ્રજનન એ સજીવની જાતિના અસ્તિત્વ માટે, એટલે કે જીવ સાતત્ય જાળવવા માટે જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પૃથ્વી પર રહીએ છીએ અને આપણે આપણા જેવા જ મનુષ્ય સાથે રહીએ છીએ, જે આપણને આપણા જેવા જ મનુષ્ય જોવા મળે છે તે પ્રજનનના કારણે જ છે। જો પ્રજનનની ક્રિયા બંધ થઈ જાય તો આપણે આપણા જેવા મનુષ્ય સાથે રહેવા પણ ના મળે, એટલા માટે જીવ સાતત્ય એ જળવાઈ રહે એટલા માટે પ્રજનન જે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। પ્રજનન સજીવ પોતાના જીવનકાળ દરમિયાન પુખ્તાવસ્થાએ પોતાના જેવા જનીન બંધારણ ધરાવતા નવા સજીવનું સર્જન કરે છે, આ ઘટનાને પ્રજનન કહે છે। પ્રજનન કરવું એટલે કે સજીવ સંરચનાની જનીનિક બ્લુ પ્રિન્ટનું ભાવિ પેઢીમાં સ્થાનાંતર કરવું। એટલે કે આપણે જોઈએ છીએ કે મનુષ્ય હોય તો એવી જ જીવરચના બ્લુ પ્રિન્ટ દ્વારા મનુષ્ય જ પાછો ઉત્પન્ન થાય છે, કૂતરા અને બિલાડા હોય તો એના જેવા એ સજીવ ઉત્પન્ન કરે છે, એના જેવી જ બ્લુ પ્રિન્ટ બને છે, એટલે કે ભાવિ પેઢીમાં એનું સ્થળાંતર થાય છે। આમ પ્રજનનની મૂળભૂત ઘટના એટલે DNAની પ્રતિકૃતિ બનાવવી। આ પ્રજનન એટલે કે DNAની પ્રતિકૃતિ, શું પ્રત્યેક જાતિના સજીવો સંપૂર્ણ રીતે પોતાની પ્રતિકૃતિનું નિર્માણ કરે છે? તો પ્રજનનની ક્રિયા દરમિયાન પ્રત્યેક સજીવ પોતાની પ્રતિકૃતિ રૂપ નવા સજીવનું નિર્માણ કરે છે, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન પર્યાવરણીય પરિસ્થિતિ અને અન્ય કારણોસર, વિદ્યાર્થી મિત્રો, આપણે જે પર્યાવરણમાં રહીએ છીએ તેને તેના પર્યાવરણમાં આવતા ફેરફાર સામે ટકી રહેવા માટે આપણા શરીરની સંરચનામાં પણ અમુક પ્રકારના પર્યાવરણના ફેરફાર સામે ફેરફાર થવા જોઈએ, તો જ આપણે આ પર્યાવરણમાં ટકી શકીએ। અને જે ફેરફાર આવે એ અનુસાર જે નવી બ્લુ પ્રિન્ટ પડે બને એમાં પણ થોડું પરિવર્તન આવી શકે છે, એટલે કે જે બ્લુ પ્રિન્ટ બને એના DNAમાં પણ થોડું ઘણું પરિવર્તન આવી શકે છે, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન પર્યાવરણીય પરિસ્થિતિ અને અન્ય કારણોસર સજીવની જનીનિક બ્લુ પ્રિન્ટ એટલે કે DNAમાં થોડુંક પરિવર્તન થઈ શકે। જનીનિક બ્લુ પ્રિન્ટ એટલે કે DNAમાં થયેલું પરિવર્તન એ સજીવો વચ્ચેની ભિન્નતાનું કારણ બને છે। આપણે બધા જ સજીવો અલગ અલગ પ્રકારના, કોઈ સેમ એકબીજા જેવું જ હોય એવા બહુ ઓછા હોય છે, એ તો કે આ જનીનિક ભિન્નતા
આ પર્યાવરણ ફેરફાર સામે કોઈ પણ સજીવમાં થતા ફેરફાર આવે છે અને એના કારણે એનાથી જે બ્લીપ બ્લુ પ્રિન્ટ જે બને છે કે એની જે સંતતિ હોય છે એમાં પણ એ અનુસાર ફેરફાર આવે છે એટલે કે એના કારણે જ આ ભિન્નતા જોવા મળે છે. તો પુખ્તાવસ્થાએ પહોંચે ત્યારે જનીન બંધારણ ધરાવતું નવું જે સંતતિ ઉત્પન્ન કરે એને આપણે જનીન કીધું. અને એ જનીનમાં જ્યારે વાતાવરણમાં ફેરફાર આવે એના અનુસાર એની પિતૃ પેઢીમાં ફેરફાર આવે અને એ અનુસાર એના ડીએનએમાં પણ ફેરફાર થાય છે અને એના કારણે જ કે જે ભિન્નતા બધામાં જોવા મળે છે એ એનું કારણ છે. આમ પ્રજનન દરમિયાન સર્જાતી ભિન્નતા એ ઉદ્વિકાસનો પાયો છે. આ ભિન્નતા જ ક્યારેક સજીવને નવા બદલાયેલા પર્યાવરણને અનુરૂપ ઢળવામાં મદદ કરે છે અને આમ સજીવ કે જાતિનું અસ્તિત્વ જળવાય છે અથવા તો તેનું નવી જાતિનું નિર્માણ થાય છે. ભિન્નતા વિવિધ પ્રકારે આવે છે. આપણે અહીંયાનું એક ઉદાહરણ લઈએ તો કેટલાક બેક્ટેરિયા આપણા શરીરમાં પણ ઘણા બેક્ટેરિયા આવેલા હોય છે તો એવા હોય છે કે જે તાપમાનની વધવા સાથે ક્યારેક જળાશયમાં કે એવા બેક્ટેરિયા હોય અને જો અચાનક તાપમાન વધી જાય તો અમુક બેક્ટેરિયા એનો પ્રતિરોધ કરી શકતા નથી એટલા માટે એ મૃત્યુ પામે છે અને કેટલાકમાં એ ની સામે ટકી રહેવા માટેની શક્તિ એનામાં રહેલી હોય છે તો એવા બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે. અને આમ આવા બેક્ટેરિયા જે પર્યાવરણના સામે ફેરફાર પામે એના કારણે જ જે બીજા બધા એના કારણે એ બેક્ટેરિયા જીવી શકે છે. તો મનુષ્યમાં પણ એ જ પ્રકારનું હોય છે કે જે અમુક સંજોગો આવે ત્યારે એવા પ્રકારના વાયરલ કે કાંઈ પણ સામે જો એનામાં ટકી રહેવાની પ્રતિરોધક ક્ષમતા એના જે વારસાગત લક્ષણોના કારણે જે ભિન્નતા થયેલી હોય એમાં વધારે આવે તો એ મનુષ્ય કોઈ પણ પરિસ્થિતિ પર્યાવરણમાં કોઈ પણ ફેરફાર આવે તો એની સામે તે ટકી રહે છે. આ એક બેક્ટેરિયાની વસ્તી મધ્યમ તાપમાનવાળા પાણીમાં જીવિત રહે છે પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે પાણીનું તાપમાન વધે જેથી ઘણા બેક્ટેરિયા મૃત્યુ પામે છે. તેમાંથી કેટલાક તાપમાન પ્રતિરોધક બેક્ટેરિયા ટકી શકે અને વૃદ્ધિ પામે છે. આમ વિવિધ જાતિઓમાં અસ્તિત્વ માટે એ ઉપયોગી છે કે તે પોતાના પર્યાવરણમાં આવતા ફેરફાર સામે ટકી રહે. જનીનિક બ્લુપ્રિન્ટમાં થતો ફેરફાર એ કઈ રીતે સજીવોમાં ભિન્નતા સર્જે છે તો સજીવનું બંધારણ પ્રોટીન એમાં પ્રોટીનના કારણે હોય છે. પ્રોટીનમાં મેસેન્જર આરએનએ હોય છે જે એમાંથી એ જનીનિક અને એમાંથી ડીએનએનું બને નિર્માણ થાય છે અને ડીએનએ રંગસૂત્ર પર આવેલા હોય છે. તો આમાંથી કોષમાં જે કાંઈ પણ ફેરફાર થાય એના આધારે એની નવી ઉત્પન્ન થતી સંતતિમાં પ્રોટીનમાં એના કારણે પ્રોટીનમાં ફેરફાર થવાને કારણે મેસેન્જર આરએનએમાં ફેરફાર થાય છે અને એના કારણે જે રંગસૂત્રોનું ડીએનએમાં જે ચેન્જીસ આવે છે તો નવી ઉત્પન્ન થતી સંતતિ પણ ભિન્ન પ્રકારની થોડાક લક્ષણો એમાં ભિન્ન પ્રકારના જે વાતાવરણ અનુસાર હોઈ શકે છે. અલિંગી પ્રજનન જોઈએ તો એકલ સજીવના દેહ કે દેહના કોઈ ભાગ દ્વારા જન્યુના નિર્માણ સિવાય ફલન ક્રિયા વિના બાળજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને અલિંગી પ્રજનન કહે છે. એક જ કોઈ એકમાંથી જ પોતાના જેવો સજીવ ઉત્પન્ન થઈ શકે એને તો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે અમીબામાં આ પ્રકારની પ્રજનન પદ્ધતિ જોવા મળે છે. અલિંગી પ્રજનન પદ્ધતિ અમીબામાં જોવા મળે છે. અલિંગી પ્રજનનના પ્રકારો છે ભાજન, અવખંડન, પુનઃસર્જન, કલિકાસર્જન, વનસ્પતિક પ્રજનન અને બીજાણુ નિર્માણ. વિદ્યાર્થી મિત્રો, અમીબા એક એવું સજીવ છે કે તેમાં ભાજન અને બહુભાજન બંને પ્રકારનું પ્રજનન જોવા મળે છે. જ્યારે અનુકૂળ ન હોય એવી પરિસ્થિતિમાં એ બહુભાજનનું થાય છે એનામાં પ્રજનન પદ્ધતિ. જ્યારે અમુક સંજોગોમાં એમાં ભાજન દ્વારા એકમાંથી જ આયામ અથવા અનુપ્રસ્થ છેદ દ્વારા બીજો એના જેવો જ કોષ બને છે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ ન હોય ત્યારે તેની ફરતે કોષરસપટલ બને છે
અને એમાં કોષમાંથી નવા નવા કોષ ઉત્પન્ન થાય છે અને વાતાવરણ અનુકૂળ થતાં એ બધા જ કોષો એનામાંથી છૂટા પડે છે. આ અલિંગી પ્રજનનના પ્રકારોમાં આપણે ભાજન, અવખંડન, પુનઃજનન, કલિકાસર્જન, વનસ્પતિક પ્રજનન અને બીજાણુ નિર્માણ એ અલિંગી પ્રજનનના પ્રકારો છે. ઇષ્ટના કોષો પોતાનામાંથી જ કલિકાનું સર્જન થઈ વિકાસ પામી અને ક્રમશઃ એ પિતૃકોષમાંથી છૂટા પડે છે. આ રીતે એમાં પ્રજનન જોવા મળે છે. ભાજનમાં આપણે કહ્યું કે દ્વિભાજન અને બહુભાજન, તો અમીબા દ્વિભાજન અને બહુભાજન બંને દર્શાવે છે. અમીબા અને પેરામિશિયમ બંનેમાં દ્વિભાજન જોવા મળે છે કે એનો અનુપ્રસ્થ અને આયામ છેદમાંથી કોષમાંથી એના જેવો જ બીજો કોષ નિર્માણ પામે અને તે છૂટો પડે છે. અને આપણે કહ્યું તેમ કે અનુકૂળ ન હોય તે પરિસ્થિતિમાં અમીબા પોતાની ફરતે કોષરસપટલ ધારણ કરે છે અને એમાં જ્યારે અનુકૂળ પરિસ્થિતિ અનુસાર તેમાં એક કરતાં વધારે કોષ છૂટા પડે છે અને જે પોતાના જેવા જ હોય છે. દ્વિભાજન, તેમાં કોષ કેન્દ્ર લંબાઈને બે ભાગમાં વિભાજિત થાય છે. પછી કોષરસનું બે ભાગમાં વિભાજન થઈ અને દરેક કોષ કેન્દ્ર ફરતે એ વીંટળાય છે, જેના પરિણામે બે બાળકોષો બને છે. આ દરેક બાળકોષો એક પુખ્ત સજીવની જેમ વિકાસ પામે છે. દાખલા તરીકે અમીબા, પેરામિશિયન અને યુગલીનામાં આ પ્રકારનું દ્વિભાજન જોવા મળે છે. બહુભાજન, આ પ્રકારના વિભાજનમાં પિતૃ સજીવમાંથી એક જ સમયે ઘણા નવા સજીવ બને છે અને અસામાન્ય પરિસ્થિતિ દરમિયાન કોષની ફરતે કોષ્ઠનું નિર્માણ થાય અને કોષની અંદર કોષ કેન્દ્ર અનેક વખત વિભાજન પામી અને નવા બાળકોષ કેન્દ્રો બનાવે અને દરેક બાળકોષ કેન્દ્રની ફરતે કોષરસનો થોડો જથ્થો એકત્રિત થાય અને તેમની ફરતે પાતળું પટલ બનાવે. આમ કોષની અંદર એક પિતૃમાંથી ઘણા બધા બાળકોષો આવેલા હોય અને સામાન્ય અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે એ કોષ્ઠો તૂટે અને ઘણા બાળકોષો મુક્ત થાય અને દરેક બાળકોષ નવા સજીવનું નિર્માણ કરે. એવું શેમાં જોવા મળે છે? તો અમીબા અને પ્લાઝ્મોડિયમમાં બહુભાજન જોવા મળે છે. અલિંગી પ્રજનનના પ્રકારમાં આગળ જોઈએ તો અવખંડન, અવખંડન દ્વારા થતું અલિંગી પ્રજનન. તો અવખંડન એટલે બહુકોષી સજીવોના શરીર બે અથવા ઘણા ટુકડાઓમાં વિભાજન થાય અને પરિપક્વ બને. આ દરેક ટુકડો સંપૂર્ણ નવા પ્રાણી તરીકે વૃદ્ધિ પામે અને જેને અવખંડન કહેવામાં આવે છે. અલિંગી પ્રજનનના પ્રકારોમાં જોઈએ તો પુનઃસર્જન દ્વારા થતું અલિંગી પ્રજનન. પુનઃસર્જન કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિમાં તેમના શરીરનો કાપેલો નાનો ભાગ જ સંપૂર્ણ નવા પ્રાણી તરીકે વિકાસ પામે છે, તેને પુનઃસર્જન કહેવામાં આવે છે. અને પુનઃસર્જન હાઇડ્રા અને પ્લેનેરિયામાં જોવા મળે છે. કલિકાસર્જન, કલિકાસર્જનમાં અહીં તમે પિતૃ શરીરમાંથી જ કલિકાનું નિર્માણ થાય છે, પછી એનો વિકાસ થઈ અને વૃદ્ધિ પામી અને તે પિતૃમાંથી છૂટો પડી અને એના જેવું જ નવું પ્રાણી બને છે. કલિકાસર્જનમાં પિતૃ પ્રાણીના શરીરમાંથી બહારની તરફ એકનો ભાગ અંકુરિત થઈ વૃદ્ધિ પામે, પછીથી પિતૃમાંથી જે છૂટો પડી અને નવા પ્રાણી બને છે. આ રીતે કલિકાસર્જન જોવા મળે છે. આગળ જોઈએ તો વનસ્પતિક પ્રજનન. કેટલીક વનસ્પતિના મૂળ, પ્રકાંડ કે પર્ણો અનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામી નવા છોડ સંતતિનું નિર્માણ કરે છે, તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. વાનસ્પતિક પ્રજનન, વિદ્યાર્થી મિત્રો, જે ખૂબ જ ઉપયોગી છે. આ પદ્ધતિના ઉપયોગ દ્વારા જેનો પાકનો સમયગાળો ઘટાડી શકાય છે, એટલે ખેડૂત માટે આર્થિક રીતે પણ આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. વનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિઓ બીજ ધરાવતી વનસ્પતિની સરખામણીમાં વહેલા પુષ્પ અને ફળ ધારણ કરે છે. જે વનસ્પતિઓએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે તેમનો ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે છે. ઉદાહરણ
તો કેળા, નારંગી, ગુલાબ, મોગરો, જે બધા વાનસ્પતિક પ્રજનન દ્વારા થાય છે. વનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે તેમના પિતૃ છોડ સાથે સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, આમાં તમે એક ઉદાહરણ લ્યો કે કેરી. કેરીનો જો રોપ વાવવામાં આવે તો એમાંથી નવી કેરી આવે તે બે જ વર્ષમાં આવવા માંડે છે, અને જો કેરીનો ગોટલો વાવી અને કેરી ઉછેરવામાં આવે તો તે સમયગાળો 5 વર્ષથી પણ વધી જાય છે. એટલે ખેડૂતો માટે આ પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક છે, જે આર્થિક રીતે પણ તેને ઘણો ફાયદો આપે છે. કેમ કે લણણી અને ઉગાવવા અને લણવા વચ્ચેનો સમયગાળો ઘટી જતો હોવાથી બીજો પાક એ જ ખેતરમાં વાવી શકાય છે, જેથી આર્થિક પણ જો આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતને ખૂબ ફાયદો થાય છે. બસ એ જ.